السلام علیکم، ویلکم بیک ٹو مائی پروگرام۔ اب ڈاکٹر صاحب، آپ نے ریاو پر بات کرتا تھا بریک پر، جاوا پیلا ہم تمے ویورز نے بتاؤ سو کہ ڈفرنٹ ٹائپس آف ریا ہوئی چھے کہ ڈیٹیل میں۔ جی، تو بیزیکلی پہلی ٹائپ نی ریا جے ہوں ڈسکس کریس، جے ماں اماری نماز باطل پن تھائی چھے نے میں گنہگار پن تھائی چھے، એમાં પણ અલગ અલગ ટાઈપની રિયા છે। તો પહેલો ફોર એક્ઝામ્પલ કે અમારી નમાઝનો જે ડ્રાઇવિંગ ફોર્સ છે, જેના થકી અમે નમાઝ પઢીએ છીએ, એ બીજા ઇન્સાન છે। તો દાખલા તરીકે હું નમાઝ પઢું છું કેમ કે મને બીજા ઇન્સાનોને બતાવું છે કે હું નમાઝ પઢું છું। અગર એમાં એ મારે નિયત હોય કે મારી નિયતમાં એમાં અગર દખલ થઈ ગયું એ ચીજ, તો મારી નમાઝ બાતિલ થઈ જાય છે ને મને ઇસ્તિગફાર કરવાનું અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, કેમ કે હું ગુનેગાર થઈ જાઉં છું। બીજી ટાઈપની નિયત એ હોય છે કે હું નમાઝ પઢું છું, બરાબર, મને ખબર છે કે હું અલ્લાહ વાસ્તે પઢું છું નમાઝ, પણ હું ઇન્સાનોને બતાવવા વાસ્તે પણ પઢું છું। ઓકે, મને મને અલ્લાહને ખુશ કરું છે, મને મારી વાજિબાત બજાવી લાવું છે, પણ મને ઇન્સાનોને પણ ખુશ કરું છે, તો એ પણ નિયત, એ પણ અમલ બાતિલ થઈ જાય છે, નમાઝ બાતિલ થઈ જાય છે ને હું ગુનેગાર થઈ જાઉં છું। એ પણ અલગ અલગ ટાઈપની હોય છે। બીજી છે નિયત, જેમ નિયત રિયા જે જગાની રિયા છે, જગાની રિયા એટલે કેવી રીતના, હું દાખલા તરીકે હંમેશા નમાઝ પઢું છું ઘરે, મારી આદત છે કે નમાઝનો ટાઈમ થાય તો હું ઘરે નમાઝ પઢું, પણ આજે મારા ઘરે ગેસ્ટ આવ્યા છે ને નમાઝનો ટાઈમ થઈ ગયો છે, હું એ ગેસ્ટને બતાડવા સારું મસ્જિદમાં નમાઝ પઢવા જાઉં છું, કે એને પોઝિટિવ ઇમ્પ્રેશન આવે કે મુબારક મસ્જિદમાં નમાઝ પઢે છે, જો તો મારી નમાઝ એ બાતિલ છે ને હું ગુનેગાર પણ થાઉં છું। પણ એનું જરાક ટ્વિસ્ટ હોય જા બીજો તરીકો, કે હું જેમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઓર અનલેસ સમથિંગ કમ્સ અપ મસ્જિદમાં જાતો હોઉં નમાઝ પઢવા ને ગેસ્ટ આવે, તો હું એને કહી શકું કે હું નમાઝ પઢીને આવું છું મસ્જિદમાં? એ કહી શકો, કેમ કે તમે તમારી આદત છે મસ્જિદમાં પડવાની। હું એ સિનેરિયો પ્રેઝન્ટ કરું છું જે એ માણસની આદત ના હોય, પણ એ આ એ જગાને એ બદલાવે, નમાઝ પડવાની જગાને એ બદલાવે છે, કોઈને ઇમ્પ્રેશન, પોઝિટિવ ઇમ્પ્રેશન આપવા સારું, કોઈના નજરમાં ઊંચો થવા સારું, તો એ જગાની રિયા છે, એમાં પણ નમાઝ બાતિલ થાય છે ને ઇન્સાન ગુનેગાર થાય છે। પછી છે વખત, વખત ની રિયા, ટાઈમ ની રિયા, કે મારી આદત નથી નમાઝ ટાઈમ ઉપર પડવાની, અઝાન થતી હોય મારું, હું જે પણ કરું છું હું કન્ટિન્યુ કરું છું, મારી દુકાનમાં હું કે ઓફિસમાં હું કે ટીવી જોતો હું જે પણ કરતો, પણ આજે અગર કોઈ મારા સાથે છે એને બતાવવા વાસ્તે કે મને નમાઝ ટાઈમ ઉપર પડવું છે, કે હું નમાઝ ટાઈમ ઉપર પડું છું, એના નજરમાં એ ઊંચો થવા વાસ્તે હું મારી નમાઝ ટાઈમ ઉપર પડું, એટલે ટાઈમ ની રિયા, તો પણ નમાઝ બાતિલ થઈ જાય છે ને હું ગુનેગાર થઈ જાઉં છું। ઓકે, સો સમરી તમે જોવા જાઓ ને કે જે પણ વસ્તુ મારી નિયત અગર માં કાંઈ પણ દખલ થઈ જાય, કે હું આ નમાઝ અલ્લાહ વાસ્તે પણ કરું છું ને આ ઇન્સાન વાસ્તે પણ પડું છું, પછી ભલે હું નમાઝ પડતો હું કે મસ્જિદમાં જતો હું કે ટાઈમ ઉપર નમાઝ પડું, નમાઝની કોઈ પણ ચીજ જે ડાયરેક્ટ નમાઝ સાથે રિલેટેડ છે અગર હું બીજા ઇન્સાનો વાસ્તે કરું, તો એ મારી નમાઝને બાતિલ પણ કરી નાખે છે ને મને ગુનેગાર પણ કરે છે। બીજી એક ટાઈપની રિયા છે જેમાં અમુક પાર્ટ નમાઝમાં ઇન્વોલ્વડ હોય છે। તો દાખલા તરીકે હું નમાઝ શરૂ કર્યો, અલ્લાહ અકબર, મારી નિયત ખુલુસ છે, જી અલ્લાહ વાસ્તે કરું છું, જી જી, પછી મારા બાજુમાં તવી તમે આવીને ઊભા રહી ગયા, હવે હું નમાઝમાં જોઉં છું મુસ્તાકભાઈ આવ્યા છે, એટલે હવે હું મુસ્તાકભાઈના નજરમાં મોટું થવા સારું અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન ને સરખી રીતના પ્રોનાઉન્સ કરીશ, અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, યા તો રુકુ બરાબર ટ્રાય કરીશ કે મારું રુકુ બરાબર હોય, તો મુસ્તાકભાઈ જોઈ કે મુબારક જાણે છે રુકુ કેવી તામ કરાય, તો ઈ રિયા એક નમાઝનો ખાલી એક પાર્ટ ઉપર છે, તો પણ મારી નમાઝ બાતિલ થઈ જાય છે ને હું ગુનેગાર થઈ જાઉં છું। પણ એ માણસ કેમ વિચારે, બીકોઝ કે એ તમે વિચારો, જેમ તમે દાખલો આપ્યો, એક્ઝામ્પલ આપ્યો, તો મુશ્તાકભાઈ બાજુમાં નમાઝ પડે તો મુશ્તાકભાઈ તો પોતાની નમાઝ પડતા હશે ને, જોશે તો નહીં મુબારકભાઈને, એક્ઝેક્ટલી, પણ માણસો એમ નથી વિચારતા। અચ્છા અચ્છા, બીજા માણસો અવેર હોય છે કે કોઈ આવ્યો છે રૂમમાં, કોઈ મોટો ઇમ્પોર્ટન્ટ માણસ આવ્યો છે રૂમમાં, ખબર પડી જાય છે, અચ્છા, તો તરત જ કયામ સરખો થઈ જાય, અચ્છા, કે અલ્લાહુ અકબર વધારે મખરજથી થાય, તો એ નમાઝનો એક પાર્ટ હોય છે, આખી નમાઝ રિયા, આખી નમાઝમાં રિયા નથી, નમાઝનું શરૂઆત ખુલુસથી થયું,
પણ એનો એક પાર્ટમાં રિયાહ આવી ગઈ, અને રિયાહ માં કઈ રિગ્રેટ નથી. રિયાહનો એઈમ ઈ જ છે કે હું આ માણસ કે અમુક માણસોની આંખોમાં મોટો થઈ જાઉં, મહાન થઈ જાઉં. તો ઈ નમાઝને બાતિલ કરી નાખે છે. એટલે હું કીધો પહેલા જ્યારે નિયતનો અમે ડિસ્કસ કરતા હતા કે નિયત કરવાનું ઇમ્પોર્ટન્ટ છે, ને નિયતને અમારી નમાઝનું આખા જે લેન્થ છે અમારી નમાઝ, એ અમારી નિયતને અમે પ્રોટેક્ટ કરીએ, કે અમે ફક્ત પોતાને ઘરી ઘરી યાદ દેરાવતા જાય નમાઝના અંદર કે અમે અલ્લાહ વાસ્તે નમાઝ પઢીએ છીએ. સાચી વાત છે. તો એ રિયા છે જેમાં અમે ગુનેગાર થાય ને અમારી નમાઝ બાતિલ થાય. બીજી ટાઈપની રિયા છે જેમાં અમે ખાલી ગુનેગાર થાય છે, અમારી નમાઝ બાતિલ નથી થતી. ઈ રિયા ઈ ટાઈપની છે જે ડાયરેક્ટલી રિલેટેડ નથી નમાઝના સાથે. તો ફોર એક્ઝામ્પલ, હું મસ્જિદમાં બતાડું કે માણસોને બતાવવા વાસ્તે મારી સજદગાને ક્લીન કરું મારા રૂમાલ સાથે, કે જો હું બહુ જ પર્ટિક્યુલર છું, એ ડાયરેક્ટલી મારી નમાઝ સાથે રિલેટેડ નથી, પણ હું નમાઝ બતાવવા વાસ્તે માણસોને, તો હું ગુનેગાર થાઉં છું, પણ મારી નમાઝ ઇન્ટેક્ટ છે, સહી છે. યા તો હું નમાઝ પઢી નાખું, ખુલુસી નમાઝ પઢ્યો, પછી મુલ્લા આવીને બેઠા મારા બાજુમાં, કે મૌલાના આવીને બેઠા, કે કોઈ મોટી શખ્સિયત આવીને મારા બાજુમાં બેઠી, તો હું એને બતાવવા વાસ્તે સરખી રીતના પોઝિશનમાં બેસી જાઉં, કે બતાવું કે હું જો તસ્બીહ કરું છું. તો મારી રિયા છે, પણ નમાઝ પછી છે, નમાઝના અંદર મારી રિયા નથી. તો મારી નમાઝ સહી છે, પણ બીકોઝ હું રિયાહ કર્યો, શો ઓફ કર્યો, તો ગુનેગાર થઈ જાઉં છું. સાચી વાત છે. ને ત્રીજી ટાઈપની રિયાહ છે જે જાયઝ છે. તો ફોર એક્ઝામ્પલ, હું મારા બચ્ચા સાથે ઘરે બેઠો છું. હવે હું, મારી આદત નથી નમાઝ ટાઈમ ઉપર પડવાની, પણ મારા બચ્ચાને શીખામણી આપવા સારું, એ લોકોને શીખાવવા સારું, હું નમાઝ ટાઈમ ઉપર પડું છું. તો હું બચ્ચાને શો ઓફ કરું છું, પણ મારું નિયત ઈ જ છે કે મારા બચ્ચા શીખે. તો એ નિયત મારા દિલમાં શું છે, અલ્લાહ એ જાણે છે. તો એ મારી રિયા જાયઝ છે. બીજી રિયા છે કે કોઈ ઇમ્પોર્ટન્ટ માણસ મારા બાજુમાં આવીને બેસી ગયો નમાઝના ટાઈમમાં, ને હું મારી નમાઝને સહી કરી નાખ્યો, એ માણસને ઇમ્પ્રેસ કરવા સારું, પણ સાથે ને સાથે હું દિલના અંદર ટોર્ચર થાઉં છું. મને ખબર છે કે હું જે કર્યો બરાબર નથી કર્યો, ને મને નથી કરવું એ ચીજ, પણ હું પોતાને રોકી નથી શકતો. હું તકલીફ છે મારા દિલના અંદર, એક તકલીફ છે. તો એ રિયા જાયઝ છે, કેમ કે મને તકલીફ મળે છે રિયાથી. ઓકે, યુ આર રિપેન્ટિંગ. આઈ એમ રિપેન્ટિંગ, આઈ એમ ઇન રિપેન્ટન્સ, આઈ એમ બીંગ ટોર્ચર્ડ બાય ધીસ રિયા. સો દેટ રિયા ઇઝ અલાઉડ બીકોઝ યુ આર બીંગ ટોર્ચર્ડ બાય ઇટ. ઓકે, સો ધીસ ઇઝ અકોર્ડિંગ ટુ ધ ફતવા ઓફ સૈયદ સિસ્તાની એન્ડ મરહૂમ સૈયદ ખુઈ. ઓકે, એના ફતવાના મુતાબિક આ છે. ઓકે ઓકે, થેન્ક યુ સો મચ ડૉક્ટર. તમે આટલી બ્યુટિફુલી એક્સપ્લેન કરી દો નિયતના બારામાં. હવે તમે અમને જાણકારી આપશો કે નિયત પછી શું સ્ટેપ્સ છે. તો નિયત પછી મુસ્તહબ છે 7 તકબીર કહેવું. અચ્છા, ઓકે. અને 7 તકબીર મતલબ 7મો તકબીર હશે અમારું તકબીરતુલ એહરામ, જેનાથી અમારી નમાઝની શરૂઆત થશે હવે. ઓકે ઓકે, આ તો એના પહેલા અમે 6 તકબીર કહેશું, ને પછી 7મી તકબીરતુલ એહરામ. એ 6 તકબીર કહેવાનું બહુ જ સવાબ છે, ને આ ટોટલ જે 7 તકબીર છે એને તકબીરાતે ઇફ્તિતાહિયા કહે છે. એ તકબીર જે નમાઝને ખોલે. ઓકે, તકબીરાતે ઇફ્તિતાહિયા, એ બધા એ 6 તકબીરનું નામ છે. તકબીરાતે ઇફ્તિતાહિયા ને 7મી તકબીર તકબીરતુલ એહરામ. સિમ્પલ, અમે નિયત કરી નાખા અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર 6 ફેરે, ને 7મા ફેરે અલ્લાહુ અકબર તકબીરતુલ ઇહરામ અમે નમાઝ શરૂ કરે. ઓકે, શેખ જાફર કશફુલ ગીતા કહે છે કે ઈ જે 6 તકબીર અમે કહે છે તકબીરાતે ઇહરામ તકબીરતુલ ઇહરામના પહેલા, એનો ફાયદો છે. એનો ફાયદો શું છે કે અગર અમે નમાઝના અંદર એક પણ તકબીર છૂટી ગઈ અમારાથી, તો આ જે 6 તકબીર છે એને રિકોમ્પેન્સ કરે છે, એને કોમ્પેન્સેટ કરે છે. એ પહેલી ચીજ. ઓકે, બીજી ચીજ છે, એક બહુ જ ફેમસ કિતાબ છે અમારા ફિકના અંદર, મલ્લા યહઝુરુલ ફકી. એ કિતાબના અંદર લખેલું છે કે અમારા ને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની વચમાં 7 પરદા છે. ઓકે, એ તકબીરાતે ઇફ્તિતાહિયા ને તકબીરતુલ ઇહરામ હર એક પરદો ખોલે છે. અલ્લાહ અકબર એક પરદો ખુલી ગયો, અલ્લાહ અકબર બીજો પરદો ખુલી ગયો,
જે અમે છ તકબીર પતાવી નાખ્યા, જ્યારે અમે તકબીરતુલ એહરામ કહેશું ત્યારે અમારું જે લાસ્ટ કર્ટન છે, બેરિયર છે બિટવીન અસ એન્ડ અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એ ખુલી ગયું. હવે અમે અલ્લાહના સામે ઊભા છે, હાજર છે અલ્લાહના સામે. એ આ તકબીરાત ઇફ્તેતાહિયાનું મતલબ, એનું ઇમ્પોર્ટન્સ એ છે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજા ઉલમા કહે છે કે આ સાત તકબીર છે, ઇટ ઇઝ લાઈક ધ સેવન સ્કાઈઝ. ઓકે, જ્યારે અમે મેરાજ ઉપર જાય છે સાત આસમાનના ઉપર, તો હરેક તકબીરના સાથે અમે એક આસમાન ઉપર અમારું મેરાજ થાય છે, અમે અમે ચરીએ છે. યા ઓકે, બ્યુટીફુલ. અચ્છા અચ્છા, માશાઅલ્લાહ, વેરી નાઇસ. હવે તમે છ તકબીરનું તો કીધું, અને પછી તકબીરતુલ એહરામ આઈ બિલીવ ઇઝ ધ ફર્સ્ટ તકબીર ઇન નમાઝ. યસ, તો એની ઇમ્પોર્ટન્સ શું છે તકબીરતુલ એહરામની? સો બેઝિકલી તકબીરતુલ એહરામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સેકન્ડ રુકન છે નિયત પછી. ઓકે, વાજિબ રુકન, રુકને વાજિબ રુકન છે. અને અગર તકબીરતુલ એહરામ અમે ના પરીએ જાણી જોઈને કે ભૂલથી, તો અમારી નમાઝ બાતિલ થઈ જાય છે. ઓકે, ઉસુલે કાફીમાં રસૂલલ્લાહની એક હદીસ કોટેડ છે, જ્યારે રસૂલલ્લાહ કહે છે કે હરેક શેનું ફેસ, એનો ચહેરો હોય છે. ઇસ્લામનો ચહેરો નમાઝ છે, અને એ ચહેરાનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ, સૌથી બ્યુટિફુલ પાર્ટ છે એ તકબીરતુલ એહરામ છે. અને એક ફેરે અમે તકબીરતુલ એહરામ પરી નાખીએ, એનું મતલબ કે હવે અમારી નમાઝ શરૂ થઈ ગઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે અમે જે ચીજ અમારા ઉપર મુબાહ હતી, અમારા વાસ્તે જાયઝ હતી, અલાઉડ હતી, હવે હરામ થઈ જાય છે. વાતો કરવાનું, ખાવાનું, પીવાનું, હસવાનું, રોવાનું, ટર્ન થવાનું, કિબલા રૂખથી ટર્ન થઈ જવાનું, જે પહેલાં અલાઉડ હતું હવે હરામ થઈ જાય છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક ધી એહરામ ઓફ હજ. અમે જ્યારે હજનું એહરામ પહેરે ને તલબિયા બોલે, ત્યારે અમુક વસ્તુ જે અલાઉડ હતી હરામ થઈ જાય છે. ઓકે, સિમિલરલી તકબીરતુલ એહરામ અમે કરી નાખીએ, એના પછી જે બધ વસ્તુ હોય છે જે પહેલાં અલાઉડ હતી, અમુક વસ્તુ હવે હરામ થઈ જાય છે. હવે અમે અલ્લાહ સુબહાન વ તઆલાના બારગાહમાં ઊભા છે. જી જી, અમારું હર એક મૂવમેન્ટ ખાલી અલ્લાહના કમાન્ડના નીચે છે. બસ અમે ટર્ન પર નથી થઈ શકતા જ્યાં સુધી અલ્લાહની મરજી નહીં હોય ત્યાં સુધી. ઓકે, સો એ ઇમ્પોર્ટન્સ છે તકબીરતુલ એહરામ. ઓકે, થેન્ક યુ સો મચ. હવે તમે તકબીરતુલ એહરામનું કીધું ઇમ્પોર્ટન્સ, તો તમે અમને હવે જાણકારી આપશો કે આનું કોઈ સ્પેસિફિક રિવોર્ડ છે, યા કોઈ રિવોર્ડ છે તકબીરતુલ એહરામનું, યા આપણે જે છે એ આ તકબીરતુલ એહરામ આપણે પડી છે તો એ ખાલી એ સમજીને પડી છે કે આ વાજિબ છે, એ માટે આપણે કરવાનું જ છે, તો એનો કોઈ રિવોર્ડ છે આનો? જી, તકબીરતુલ એહરામ તો વાજિબ જ છે, જેમ કે નમાઝ વાજિબ છે. જી, નમાઝ શરૂ કરવા અમે તકબીરતુલ એહરામ પરવું જ જોશે. જી, પણ અલ્લાહ સુબહાન વ તઆલા એટલો કરીમ છે, જી, કે એટલો સવાબ આપે છે. પાછો હદીસોમાં છે કે એક તકબીરતુલ એહરામ અગર ઇન્સાન પેશ ઇમામ સાથે જમાત નમાઝમાં પરે, જી, તો અલ્લાહ સુબહાન વ તઆલા એને 60,000 હજ ને ઉમરાનો સવાબ અતા કરે છે. માશાઅલ્લાહ, બલકે એનાથી પણ વધારે બીજી હદીસોમાં. 60,000 હજ ને ઉમરા એ જ અલ્લાહની બારગાહમાં કબૂલ થયા છે એક તકબીરતુલ એહરામ પરવાના સાથે. પણ એ તકબીરતુલ એહરામ ખુલુસ ખુશુ સાથે પરવું જોઈએ, અમે અવેર હોવું જોઈએ કે અમે શું પરીએ છે. જી જી. બીજી રિવાયતોમાં છે કે અલ્લાહ સુબહાન વ તઆલા અમે અમે બહુ જ એલિવેટ કરે છે. 70,000 ટાઈમ્સ અમે 70,000 દરજા ઉપર અમે લઈ આવે છે. અચ્છા, માશાઅલ્લાહ, એટલે એટલું અમારી રૂહાનિયત એટલી વધી જાય છે અગર તકબીરતુલ એહરામ અમે ખુશુ ને ખુશુથી પરે. એક બહુ જ બ્યુટિફુલ ઝિકર છે અલ્લાહનો તકબીર, જે અનફોર્ચ્યુનેટલી અમે અવેર નથી કે એની બ્યુટી, એનો એનું સિગ્નિફિકન્સ શું છે. સાચી વાત છે, સાચી વાત છે. મેક્સિમમ ઘણા માણસોને જે છે, ઇનફેક્ટ મેજોરિટી ઓફ ધ પીપલ, એ લોકોને એની અહેમિયત નથી ખબર.
તો હવે તમે કહેશો કે ઇઝ ધેર એની કોઈ રેકમેન્ડેડ વે છે કે જે તરીકાથી તકબીરતુલ અહરામ જે છે એ પરફોર્મ કરવી જોઈએ? જી, તો પહેલાં તો ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે અમે તકબીરતુલ અહરામ પરે અમારી બોડી સ્ટેડી હોવી જોઈએ, અમે મૂવ ના થતા હોય, હલતા ના હોય, સ્ટીલ હોય એકદમ. અગર હલી નમાઝ ના અંદર એક જ ઝિકર છે જ્યારે અમે મૂવ થતા હોય ત્યારે અમે પરે, એ છે બિહાઉલિલ્લાહ. જ્યારે અમે બેઠીને ઊભા થતા હોય બિહાઉલિલ્લાહ, એ અમે પરવાનું. બાકીના બધા ઝિકર અમે સ્ટેડી હોવું જોઈએ. ઓકે, તો અમે સ્ટેડી થઈ ગયા પછી અમે તકબીરતુલ અહરામ પરે એમ સરખા મખરજમાં પરવાનું, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. ઠીક, બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, જે અમે નમાઝના પહેલાં જે ઝિકર પડતા હોય છે, જે દુઆઓ કરે છે, એને તકબીરતુલ અહરામના સાથે જોઈન ના કરે. ઓકે, અગર અમે કોઈ જોઈન કરશું તો અમારું તકબીરતુલ અહરામ બાતિલ થઈ જશે. ને મુસ્તહબ છે કે તકબીરતુલ અહરામના પછી જે અમે પરે છે એ પણ અમે જોઈન ના કરે. ઓકે, અમે અલ્લાહુ અકબર પરે પછી એક સેકન્ડ ખોબી જાય પછી ચાલુ કરે. ઇટ શુડ બી ઓન ઇટ્સ ઓન, ઇટ શુડ બી ઓન ઇટ્સ ઓન. બટ ઇફ યુ વોન્ટ ટુ જોઈન તકબીરતુલ અહરામ with the zikr after takbiratul ihram, agar ame join karu hoy takbiratul ihram na pachi je zikr kare che to ame allahu akbaru, to takla tarike mane bismillahir rahmanir rahim paru che takbiratul ihram na pachi ne mane join karu che to paris allahu akbaru bismillahir rahmanir rahim. Pan recommended che mustahab che to bolu allahu akbar pachi khobri cha pachi bolu bismillahir rahmanir rahim. Triji vastu che raful yadain. રફુલ યદૈનનું મતલબ થાય છે હાથ ઉપર કરવાનો, અને એનું રિકોમેન્ડેડ શું છે કે જ્યારે અમે અલ્લાહુ અકબરનું અલીફ પરીએ અ, ત્યારે અમારા હાથ ઉપર જવા ચાલુ થાય, ને જ્યારે અકબરનો રે ઉપર અમે આવે ત્યારે અમારા થમ્સ અમારા ઇયર લોબ્સને ટચ કરે. તો આવી તમ અલ્લાહુ અકબર અલીફ થાય, અલીફ જ્યારે અમે પ્રોનાઉન્સ કરીએ ત્યારે હાથ ઉપર જાય ને રે ઉપર પહોંચે ત્યારે અમારા હાથ ટચ થાય, તો અમે મેક્સિમમ સવાબ મળી શકે તકબીરતુલ ઇહરામ. ઓકે ઓકે, એક્સલન્ટ. હવે બીજું એક ક્વેશ્ચન અરાઈઝ થાય છે કે આપણે નમાઝ જે શરૂ કરી તો નમાઝ આપણે બારી તાલા અલ્લાહ સુબહાન તાલા માટે પડી છે, એની ખુશનુદી માટે પડી છે, અને અલ્લાહની તાકાત જે છે એ બેમિસાલ છે, એનો કોઈ મિસાલ નથી, અને એની જેવી કોઈ તાકાત છે નહીં. તો અલ્લાહની બારગાહમાં જે આપણે નમાઝ પડી છે તો એની પહેલાં આપણે કહી છે ઔઝુ બિલ્લાહ મિન શૈતાન રજીમ, કે હું શૈતાન મરદૂદથી પના માંગુ છું. તો આપણે એ કહેવાની શું કામ જરૂરત પેશ આવે છે? એ બહુ જ સારું સવાલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. સૌથી પહેલાં અમે રિયલાઇઝ કરીએ કે તકબીરતુલ અહરામ પછી અમે કુરાનનું તિલાવત ચાલુ કરે છે, સુરા અલ હમ્દ ને બીજો સુરો. જી જી, અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કુરાનના અંદર સુરતુલ નહલમાં વર્સ નંબર 98, એ કહે છે ફઈઝા કરઅતુલ કુરાન ફસ્તઈઝ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, જ્યારે તમે કુરાનની તિલાવત કરવાનું શરૂ કરો ત્યારે તમે પનાહ માંગો અલ્લાહ પાસેથી, શૈતાનથી ભાગી જાઓ, તમે અલ્લાહ તરફથી પનાહ માંગો. ઓકે, તો અલ્લાહ સુબહાન વ તઆલાનું કમાન્ડ છે કે તમે કુરાન પઢો એના પહેલાં શૈતાન પાસે અલ્લાહ પાસેથી પનાહ માંગો, શૈતાનના તરફ, શૈતાનના અગેન્સ્ટ. જી જી, પહેલી ચીજ. બીજી ચીજ, ઇમામ જાફર સાદિક અલૈહિસલામની હદીસ છે, હું બુકનું નામ ભૂલી ગયો, સીરતુલ બિહાર કે એવું કંઈ બુકનું નામ છે. ઓકે, એમાં ઇમામ જાફર સાદિક અલૈહિસલામની હદીસ છે કે ગુનાહોના દરવાજા ઇસ્તિઆઝાથી બંધ કરી નાખો, ને અલ્લાહની ફરમાનીના દરવાજા, અલ્લાહની સર્વિટ્યુટના દરવાજા, અલ્લાહના ફરમાનના દરવાજા ખોલો બિસ્મિલ્લાહથી. ઓકે, આ ઔઝુ બિલ્લાહિ મિન શૈતાની રજીમ એને ઇસ્તિઆઝા કહેવાય. ઓકે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ જ મુસ્તહબ છે. ખાસ કરીને મુસ્તહબ ક્યારે છે? તકબીરતુલ અહરામના પછી. ઓકે, તકબીરતુલ અહરામના પછી અલહમ્દના બિસ્મિલ્લાના પહેલા, ને એનું એક 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 સીરત છે પરવાની, ને ઉલમાન અમે કહીએ છીએ કે એ તમે પરો તો ધીમા અવાજમાં પરો, ને ઘણા ઉલમા પરતા હોય છે ધીમા અવાજમાં ઔઝુ બિલ્લાહિ મિન શૈતાનિર રજીમ પછી બિસ્મિલ્લાહિ રહમાનિર રહીમ. મુસ્તહબ છે કે બિસ્મિલ્લાહ લાઉડલી પરો, પણ ઔઝુ બિલ્લાહિ મિન શૈતાનિર રજીમ સોફ્ટલી પરો.
સેકન્ડ રકાતમાં એ પરવાનું નથી, પણ પહેલા રકાતમાં પરવાનું છે. તો પહેલું રીઝન છે કે અલ્લાહ કમાન્ડ કરે છે. બીજું રીઝન શું છે કે શેતાન એના સાથે ઇન્ટરેસ્ટેડ નથી જે નમાઝ નથી પડતો. એ તો એનું કામ કરે છે ઓલરેડી. શેતાન ઇઝ વેરી હેપી. હી સેઝ યુ આર ડુઇંગ માય જોબ, આઈ ડોન્ટ નીડ ટુ વર્ક, રાઈટ? સાચી વાત. વોટ આઈ નીડ ટુ ડુ ઇઝ ટુ એકચ્યુઅલી વર્ક અગેન્સ્ટ યુ. સો શેતાન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર ઓફ ખૈર. શેતાન ખૈરના દરવાજા ઉપર ઉભો છે ને વસવસા પેદા કરશે. તો એનાથી તમે દૂર ભાગો. આઉઝુ બિલ્લાહી મિન શૈતાનિર રજીમ પરીને. ને અલ્લાહ કહે છે કે તમે અગર ઇસ્તેઆઝા પરસો તો તમે તમારાને શેતાનના વશમાં હું 7 બેરિયર્સ નાખી દઈશ. ઓકે. જેનો ડિસ્ટન્સ જમીન આસમાન તરફનો ડિસ્ટન્સ છે. ઓકે ઓકે ઓકે. So we have to decide that to go away from shaitan, to go away from the waswasa of shaitan. Okay, okay. હવે તમે બહુ બ્યુટિફુલી આ એક્સપ્લેન કરેલું નિયત અને તકબીર અને ઔઝબિલ્લાહ મિન શૈતાનિર રજીમ કેમ આપણે પડવું અને શું કામ આપણે પડીએ છીએ. હવે અમારા વ્યૂઅર્સ માટે તમે ડૉક્ટર સાહેબ વેરી બ્રીફલી તમે સમરાઇઝ કરશો કે આપણે સ્ટાર્ટ કર્યું અઝાનથી, અઝાન પછી ઇકામા, ઇકામા પછી નિયત, અને પછી વેરિયસ તકબીર, અને વેરિયસ તકબીર પછી ઔઝબિલ્લાહ મિન શૈતાનિર રજીમ. તો આપણા વ્યૂઅર્સ માટે તમે બ્રીફલી જે છે એ સમરાઇઝ કરશો આપણે. તો અમારું જે એમ છે એ છે કે બે વસ્તુ છે. પહેલાં તો અમારી નમાઝ અલ્લાહ સુબહાન વ તઆલાની બારગાહમાં કબૂલ થાય. જી જી. અને બીજું છે કે અમે એ નમાઝનો સૌથી વધારે ફાયદો ઉપાડી શકીએ. જી. અમે ફાયદો ખપે છે બેશક. અને હરેક ચીજને પાસેથી અગર અમે ફાયદો ખપે તો એ ચીજની શરૂઆત સારી હોવી જોઈએ. અમે ખબર છે અગર અમે આજનો દિવસ પ્રોપર પ્રોડક્ટિવ કરવું હોય કામે જવા તો એ દિવસની શરૂઆત સરખી જ ના કરવું જોઈએ. તો આખો દિવસ સરખો જશે. તો આ જે બધું મેં બયાન કર્યું, અઝાન, ઇકામા, ઇસ્તેગફાર, તકબીરાત ઇફ્તિતાહિયા, નિયત, એ અમુક જ મિનિટ લાગે છે તમે જોવા જાઓ તો, અમુક મિનિટ, પણ એનું ઇમ્પેક્ટ એટલો પોઝિટિવ છે અમારી નમાઝ ઉપર કે અમારી નમાઝ ખુદાવંદે તઆલાની બારગાહમાં કબૂલ ખાલી નથી થતી, પણ અમે એ મેરાજનો લુત્ફ મળે છે, એ ફાયદો મળે છે મેરાજનો. માશાઅલ્લાહ. ને અગર અમે એક દિવસ ટ્રાય કરી જોઈએ, અમે પોતાને ડિસાઇડ કરીએ કે કાલે હું ફજરની એક નમાઝમાં હું ટ્રાય કરીશ આ બધી વસ્તુ પરવાનું, તો અમે જોશું કે અમે એટલું ડિફરન્સ ફીલ થશે, અમારા દિલમાં અમે ફીલ થશે કે અમે આજે કાંઈ અમારું ચેન્જ થઈ ગયું છે અમારા અમાલમાં. ને જ્યારે બીજું નમાઝનો ટાઈમ થશે ફજરની નમાઝમાં, દાખલા તરીકે અગર અમે આવી રીતના નમાઝ પડે, તો જ્યારે ઝોહરનો ટાઈમ થશે ત્યારે અમે એ નમાઝ ખેંચશે એના તરફ. બેશક બેશક. અગર અમે ટ્રાય કરીએ, અમે ફક્ત એક વખત ટ્રાય કરી જોઈએ ને અમે એનો ડિફરન્સ ખબર પડશે. બેશક બેશક. થેન્ક યુ વેરી મચ. તો ડૉક્ટર સાહેબ થેન્ક યુ વેરી મચ. તો હવે હું નાઝરીનને કહું, આપણા વ્યૂઅર્સને કહું કે ડૉક્ટર સાહેબે જે બ્યુટિફુલી સમજાવી આપણને નમાઝની ઇમ્પોર્ટન્સ, તો મારી સ્પેશિયલ તાકીદ મારા માટે બી છે અને આપણા બધાએ મોમિનીન અને મોમિનાત માટે કે નમાઝ જે છે એ અવ્વલ વખતમાં પડવી જોઈએ. નમાઝ જે છે એ કોશિશ કરવી જોઈએ કે જમાત સાથે પડે અને નમાઝની બધા એટિકેટ્સ જે છે એ જે છે એ જેમ ડૉક્ટર સાહેબે એક્સપ્લેન કરેલું, અમે બે પ્રોગ્રામ કરેલા નમાઝ ઉપર અને એસોસિએટેડ ટોપિક્સ પર, તો એ બધા ફોલો કરવા જોઈએ. અને એક વખત માણસ જે છે એ ખુલુસ એ નિયતથી અને સિન્સિયરિટીથી નમાઝ પડશે અને અલ્લાહને જે છે એ સામે રાખશે અને બધી દુનિયાને ભૂલી જશે, તો પછી માણસને નમાઝનો જે લુત્ફ આવશે ઇટ્સ પ્રાઇસલેસ. કોઈ ચીજ એને ટચ નથી કરી શકતી. બિલકુલ. તો મારી જે છે એ ઓબ્વિયસલી ખ્વાહિશ છે કે ભાઈ આપણે બધાએ જે છે એ આ તરીકાથી નમાઝ પઢી ને બારી તાલાની ઇબાદત કરી, તાકે જે છે એ આપણી વાજિબાત પૂરી થાય. અને આપણી દુઆ છે કે આપણી તૌફિકાતમાં જે છે અલ્લાહ તાલા ઇજાફો કરે અને જે છે એ આપણે
નમાઝ અને બીજી વાજિબાત જે છે એ પૂરી કરી શકે. હવે અમારા પ્રોગ્રામનો ટાઈમ ખતમ થાય છે, તો હું કહેવા માગું છું કે નેક્સ્ટ વીક હું જે છે એ પ્રોગ્રામ નહીં કરી શકું અને મારી જગ્યા છે મને રિપ્લેસ કરશે મોલા ગુલામ અબ્બાસ કાસમ, એ હોસ્ટ હશે. એક શું કામ કે હું જે છે એ ઝિયારત પર જાઉં છું ઇન્શાલ્લાહ સન્ડે મોર્નિંગના, અને તમે મારા માટે દુઆ કરજો અને હું બી તમારા માટે બધા માટે દુનિયાભરમાં જ્યાં જ્યાં હિદાયત ટીવીનો પ્રોગ્રામ જાય છે બધા માટે દુઆ કરીશ ઇન્શાલ્લાહ ઇમામ હુસેનના હરમમાં. અને તમે દુઆ કરજો કે હું ખૈરિયતથી જાઉં, બિસ્મિલ્લાહ કરીને અને અલ્હમ્દુલિલ્લાહ કરીને વાપસ આવું. અને હું આભારી છું તમારા બધાનો કે તમે મારો પ્રોગ્રામ જોયો, અને પ્લીઝ અમને જે છે એ ફીડબેક મોકલાવજો કે અમે કેમ અમારો પ્રોગ્રામ જે છે એ એમાં સુધારો કરી શકી. હું ઓલસો આભારી છું હિદાયત ટીવીનો બધા ટેકનિશિયન્સનો જે પૂરી તરીકેથી કોઓપરેટ કર્યો છે. અને અન્ટિલ નેક્સ્ટ ટાઈમ ઇન્શાલ્લાહ બે વીકમાં ઇન્શાલ્લાહ હું ફરી હાજર થાય, મને રજા આપો. અસ્સલામ અલૈકુમ. વાલેકુમ સલામ.